હેલો ગાયઝ આજ પડતે અમલોગ સ્ટેન્ડર્ડ નાઇન જીબીએસસી સેકન્ડ લેસન્સ પરોપકારી મનુષ્ય આ લેસન્સ વિદ્યાબહેન નીલકંઠે લખ્યું છે આ એક હાસ્ય નિબંધ છે જેની અંદર કેવી રીતે આપણા સગાવાળાને જ્યારે કોઈ પ્રોબ્લેમ થાય છે ત્યારે ઘણા બધા લોકો એ દર્દીનું દર દૂર કરવા માટે અલગ અલગ ટાઈપના ઉપચારો કહેતા હોય છે આ લેસન્સમાં એવું જ કંઈ આંજરીના નિવારણ માટે લોકો જે સલાહ આપે છે એનું હાસ્ય બતાવવામાં આવ્યું છે આ નિબંધ કેન્દ્રમાં છે એટલે પેરેગ્રાફ રૂપમાં આપેલું છે લેસનની શરૂઆત આમ થાય છે મને એકવાર આંજણી થઈ હતી બે ત્રણ દિવસે મેં કાંઈ ઈલાજ કર્યો નહીં એમ જાણ્યું કે મટી જશે એમાં શું ભારે દર્દ છે અહીંયા જે આપણા લેસનના જે મેઇન કેરેક્ટર છે એને આંખની અંદર આંજણી થાય છે એમને એમ લાગ્યું કે બે ત્રણ દિવસ થશે અને પછી હટી જશે તો એમાં એટલું બધું ટેન્શન લેવાની શું જરૂર છે પરંતુ આંજણીએ બહુ પીડા કરવા માંડી એટલે અમારા ઘરના ડૉક્ટર પાસે ગયો એટલે એ જે આપણું કેરેક્ટર છે એ એમના ડૉક્ટર પાસે જાય છે અને એમને કહી છે એના પર કંઈ લગાડવાની જરૂર નથી પાકે એટલે મારી પાસે આવજો ડૉક્ટરે એમને એમ કીધું કે એને એની ઉપર કશું લગાડતા નહીં એકવારી પાકી જશે ને તો તમે મારી પાસે આવજો હું નષ્ટર ફોડી નહીંશ એક થઈ જશે એટલે તેમાં કંઈ ફિકર નહીં ફરી થશે તો હું તમને પીવાની દવા લખી આપીશ બહુ પીડા થાય તો શેક કરજો ગરમ પાણીનો જરા શેક કરી દેજો તો સારું થઈ જશે ડૉક્ટરે આમ એડવાઈસ આપી હું ઘરે આવ્યો ત્યાં અમારા કુટુંબ એક મિત્ર મને મળવા આવ્યા હતા એમને કહ્યું ભાઈ ક્યાં જઈ રહ્યા જઈને આવ્યા અહીંયા એકચ્યુલી જ્યારે ડૉક્ટરને મળીને ઘરે જાય છે તો એમના ઘરે એકચ્યુલી એમનો જે ફેમિલી ફ્રેન્ડ હોય છે એક મળવા આવ્યો હોય છે એમને પૂછે છે કે તમે ક્યાં જઈને આવ્યા છે અને આગ પણ શું થયું છે તો આપણું જે કેરેક્ટર છે એ જવાબ આપતા એમ કહે છે કે આંજણી થઈ છે એટલે હું ડૉક્ટર પાસે ગઈ લો કહ્યું કે છેડશો નહીં એને કાંઈ દવા નથી બીજા થશે તો પીવાની દવા આપશે આટલું સાંભળતા જ પેલો જે મિત્ર એમના ઘરે આવ્યો હતો ફેમિલી ફ્રેન્ડ એ થોડો ગુસ્સામાં આવી ગયો એમને થોડું કીધું હરામખોરો ડૉક્ટરોને તો સરકારના ઘાસડા ભરીને મફતનો પગાર ખવડાવે છે એક્ચુલી એ થોડો ગુસ્સે થઈ જાય છે અને ડોક્ટર વિશે એમ કહેવા માંગે છે કે આ લોકો જે ડૉક્ટર લોકો છે એ તો ખાલી બસ સરકારના ભરોસે મફતનો પગાર જ લે છે વળી કહે છે કે એની કાંઈ દવા જ નથી ત્યારે એના ભણતરનો શું પૂડો મૂકવાનો છે અને કહે છે બીજી થાય ત્યારે આવજો એકચ્યુઅલી થોડો ગુસ્સામાં આવીને એમ કહે છે કે ડૉક્ટરો જે હોય એ બસ ખાલી સરકારના ભરોસે બેઠેલા હોય છે બસ એને ખાલી મફતનો પગાર ખાવો હોય છે એમ કહે છે કે આ જ્યારે આંજણી થઈ જ્યારે એની કોઈની દવા જ નથી તો પછી આટલું બધું ભણતર શું કામનું એમ બીજું થાય ત્યારે આવજો તો એમ કીધું છે કે બીજાની શું રાહ જોવાની એને ભાઈ સાહેબને ત્યાંની પીવાની દવા લાવો અને એના ગજવા ભરાય એમ કહે છે કે એ ખાલી એવું જ સજેસ્ટ કરે ડૉક્ટર લોકો કે બસ આપણે પ્રિફર કરવાની એની જ દવા જેના લીધે એના પોકેટમાં પૈસા જાય એને જ ફાયદો થાય આવી રીતે કહીને પોતાનો જે રોષ છે પોતાનો ગુસ્સો છે ડૉક્ટર પ્રત્યે પેલો મિત્ર જે કુટુંબનો ફ્રેન્ડ હોય છે એ બતાવે છે એમાં દવા પીધી તે શું થાય તમે પણ ભલા માણસ છો એક કોડીનો ખર્ચ નથી તુવેરની દાળ ઘસીને ચોપડી દો એટલે નરમ થઈ જશે નહીં કીધું કે એમાં કંઈ દવા પીવાની કંઈ જરૂર નથી બસ તમે જે દાળ બનાવીએ તુવેરની દાળ બસ એની તમારી આંખ પર ઘસી દો એટલે એકદમ લાઇટ થઈ જશે અહીંયા જે આપણું કેરેક્ટર છે એમ કહે છે ડોક્ટર દવા આપવાની ના કહે છે ને તમે કહો છો કે એના ગજવા ભરાય છે દવા તો બજારથી લાવવાની હોય ને એમાં જ આપણું કેરેક્ટર છે એ એમને જવાબ આપતા એમ કહે છે કે ડૉક્ટર તો ઓલરેડી ના પાડે છે દવા લેવાની એમ તેના ગજવા કેવી રીતે ભરાયા એમ પણ દવા તો માર્કેટથી જ આવશે બહારથી જ લેવાની હશે તો એમને શું ફાયદો એમ કરીને પેલા જે ફ્રેન્ડ હતા ફેમિલી ફ્રેન્ડ એ બોલ્યા તમે છેક ભોળા છો એને કીધું તમે એકદમ ભોળા માણસ છો તમે એકદમ સાદા માણસ છો તમને સમજાયું નહીં એ તો ગાંધીવેદનું સહિયાળું વિલાયતની દવાવાળાઓ ડોક્ટરને પગાર આપે પગાર અને અહીંના વેચવા વેચનાર કમિશન આપે છે એ લોકો એમ કહે છે ફ્રેન્ડ પોતાનો ગુસ્સો કાઢતા કાઢતા એમ કહે છે કે એ લોકો જ્યારે દવા લખી આપે છે ત્યારે આપણે જ્યારે દુકાનમાં લેવા માટે જઈએ છીએ તો દુકાનદાર પાસે બી એમને કમિશન રાખેલું હોય છે કે આ કસ્ટમર અગર અમારી દવા લેવા આવે તો એમાંથી આટલું મારું કમિશન અને હું મારો જે કસ્ટમર છે હું તમારે અહીંયા મોકલીશ એમ કરીને પોતાનો ગુસ્સો બતાવે છે અહીંયા આપણું કેરેક્ટર કંઈ છે મેં વધારે ટકરાળ નહીં કરી એટલામાં પોસ્ટમેન ટપાલ લઈને આવતો હતો તે કહે છે આ સેટ ખરું કહે છે દાળ ચોપડજો સાહેબ પણ જરા ગરમ કરજો એકચ્યુલી એવામાં એમના આ કન્વર્ઝેશન ચાલતી જ હોય છે ફ્રેન્ડ સાથે અને એવામાં આવે છે એમના ઘરે પોસ્ટમેન એ આ સાંભળી જાય છે એને એમ કહે છે કે સર બરાબર કહે છે તમે જરા એને ગરમ કરજો તો એમાં મિત્ર કહે છે અરે જોજો ગરમ ના કરશો આંજણી ગરમીથી જ થાય છે ઠંડી દવા લગાડજો બંને વચ્ચે કન્ફ્યુઝન થાય છે પેલો જે પોસ્ટમેન હોય છે એ એમ કહે છે કે તમે ગરમ કરીને લગાડજો મિત્ર એમ કહે છે કે ઠંડી જ લગાડજો જે કેરેક્ટર હોય છે આપનો લેસનનું એમ કહે છે સારું નોકર પાસે એમને ડાર ઘસાવી દે છે થોડી ઠંડી ચોપડે છે અને પછી સાંજે ગરમ કરીને ચોપડે છે એટલે એ બંને જ ઉપચાર પહેલાં તો ટ્રાય કરે છે ઠંડી અને ગરમ દાળ ચોપડવાના પહેલો ઉપાય એ કરે છે બીજે દિવસે જ્યારે બજારમાં એ કંઈ લેવા માટે દુકાનદારને ત્યાં જાય છે તો દુકાનદાર કહે છે સાહેબ આપને આંજળી થઈ છે તો જવ ઘસીને કાંઈ ચોંપાડતા નથી મફતની દવા છે પણ જવ ઊભો ઘસવાનું ધ્યાન રાખજો એકચ્યુઅલી જ્યારે દુકાનમાં જાય છે તો દુકાનદાર પણ એને ફ્રીની સલાહ આપતા એમ કહે છે કે આંજણી થઈ છે ને તો તમે જવું ઘસી નાખો પણ સીધો ગસજો ઊભો ગસજો એમ કહી છે તેને ત્યાં કોઈ બીજો ગૃહસ્થ આવેલો હતો તે કહે છે ઊભો નહીં આડો આ તો મારો અનુભવ છે હવે ત્યાં ગયો હોય છે ત્યારે દુકાનદાર અને જે એના સામે કસ્ટમર બીજો આવ્યો હોય છે એ લોકોના કહેવાના અને બોલવામાં પણ પાછો ફરક હોય છે દુકાનદાર એમ કે છે ઊભો ઘસજો અને પેલો જે ગેસ્ટ આવ્યો હોય છે લેવા માટે સામાન લેવા માટે એ કહે છે આડો ઘસજો આવી રીતે બંનેના વિચારો અને બંનેની સજેશન અલગ અલગ હોય છે મેં ઘરે જઈ વારી ઊભો જવું ઘસીને અને બીજી વાર આડો ઘસી જો ચોપડવાનું ધાર્યું અને રાઇટર જે સોરી આપણા જે હીરો કેરેક્ટર હોય છે આપણું એ એમ કહે છે કે મેં તો બંનેની જ વે કરી લીધી આડે પણ જવું ઘસી લીધો ઊભો પણ જવું ઘસી લીધો એમાં આપણું શું જાય છે જેનાથી મટવાનું હશે એનાથી મતશે એમ કરીને એ બંને રીતે ઘસી નાખે છે દુકાનમાંથી નીકળ્યું એટલે જે પડોશમાં હતા ચશ્માની દુકાનમાં માલિક કે મને દીધો તે મારી પાસે આવીને કહે છે એમ કહે છે કે જે માલિક છે એ મારી પાસે આવ્યા અને મને કીધું ભાઈ સાહેબ મારું કયું માનો તો આ તમને આંધણી થઈ છે તો એક ચાખા ગોગલ્સ લઈ જાઓ આપણે જનરલી બધા જ જ્યારે આંજણી થાય છે ત્યારે ગૂગલ્સ પહેરીને એને એક બે દિવસ માટે અવોઇડ કરતા હોય છે કે બીજાને ઇન્ફેક્શન નહીં લાગે એવી રીતે પેલો દુકાનવાળો પણ એમને આ સજેશન આપવા બેસી જાય છે દુકાનવાળો એમ પણ એડ કરે છે કે આ મારો સ્વાર્થ નથી જોઈએ તો ખપ થઈ રહેશે એટલે એક જોડ પાછી મોકલાવજો એને એમ કીધું કે જોઈએ તો તમે રાખજો નહીં તો પછી આ જે બંને જોડી છે એ મને પાછી મોકલાવી દેજો હું લઈ લઈશ દુકાન આપની જ છે મેં ચશ્માની જોડ વેચાડી લઈને પહેરી લીધી અને આ ત્રીજો ઉપાય કરતાં એમને ચશ્માની જોડ પણ પેલા દુકાનવાળા પાસે બાય કરી લીધી આ એમનો ત્રીજો ઉપચાર હતો ઘેર અમારે ઘરનો જૂનો મુનિમ આવેલો હતો એને પૂછ્યું ચશ્મા કેમ ગાલ્યા છે શેઠ એકચ્યુલી એમના ઘરે જ્યારે ઘરે ગયા ત્યારે એમનો અકાઉન્ટન્ટ આવ્યો હતો ઘરે એમને પૂછ્યું કે ચશ્મા કેમ પહેર્યા છે આંજળીની હકીકત જાણી તે કહે છે બધી વાત જવા દઈને કેસર ઘોડી છોપડો મારા બના બનેવીની બને વિના બનેવીએ ભાણેજની ભાણેજને એને ફૂવાના ભાણેજને ફૂવાને થઈ હતી તો એમને આ જ ઇલાજ કર્યો હતો રામબાણ છે ઘડીકમાં એ મતી જશે એમાં જે પેલા એમના ઘરે એકાઉન્ટન્ટ આવેલો હતો એ પોતાનો દૂરનો કોઈ રિશ્તો કાઢીને પોતાનું એક્સપ્લેનેશન આપતા પોતાની રાય આપતા એમ કહે છે કે તમે બસ કેસરની ગોળી લગાવીને ચોપડી લેજો તો એના લીધે તમારું જે આંજણી છે એ મતી જશે અને એકદમ ફૂલ પ્રૂફ ઇલાજ છે એમ કરીને આ ચોથો ઉપાય એમને એમનો ઘરનો એકાઉન્ટન્ટ આપે છે એમને કેસર મંગાવી લે છે આપનું જે લેસનનું કેરેક્ટર છે એ કેસર મંગાવી લે છે એમ હજામત કરવા હજામ આવ્યો તે કહે છે અને પછી પાંચમો કેરેક્ટર પ્લેમાં એન્ટર થાય છે એ છે હજામ એમને કહે છે સાહેબ આંજરી પર શું લગાવશો સૌ કરતાં સિંદૂર મંગાવીને ડાબી દો તો તરત જ આંજરી દબાઈ જશે એમ કહે છે કે તમે જે સિંદૂર આવે જે લેડીઝ લોકો માથામાં ભરતા હોય જનરલી લાલ કલરનું એમ કહે છે એ મંગાવી આપો અને એને ખાલી દબાવી દો બીજે દિવસે તો સારી થઈ જશે હવે જે આપણા કેરેક્ટર છે એ એમની પણ વાત માની લે છે અને એમ કરીને સિંદૂર દબાવી લે છે આવી રીતે ઘણા બધા અલગ અલગ લોકો એમને અલગ અલગ એડવાઇસ આપે છે અને આપતા રહેશે અને આપણા જે કેરેક્ટર છે એ ટ્રાય કરતા રહેશે એટ ધી એન્ડ શું થાય છે એ જ હાસ્યપ્રદ છે ઓફિસમાં અમારી સાથે કામ કરનારાઓ એક કહે છે ભાઈ હમણાં આંજણીના વાયરા છે તેથી થોડા દારા રહીને મટી જશે ઓફિસ જ્યારે જાય છે આપનું કેરેક્ટર ત્યારે એમના જે સાથે કામ કરવાવાળા હોય છે એ એમ કહે છે કે આંજણી છે ને એ તો બધાને જ થાય છે થોડા દિવસ રાજો બસ પતી જશે અહીંથી રજા લઈ એકાદ દાળો ઓળી પોડીને ઘેર સુઈ જાઓ ને તે કરતા કાંઈક કરવું હોય તો એક ટૂચકો બતાવો તમે કોઈ વાંધણી સ્ત્રીના જાણતા હોય તો રાત પડે તો એના ઘરને જઈને બારના થોકજો ને પૂછજો કે તમે કોણ તો કહેજો એ તો હું આંજણી રાણી આજ મારે ઘેરને કાલે તારે એમ કહીને ચાલી આવજો મારા સમ તુચકો અજમાવવા જેવો છે એ ઓફિસમાં એકચ્યુલી એમનો જે સાથે જે ક્લાક હોય છે એ એમને આવી એક કોમેડી એડવાઇસ આપે છે કે તમે કામ કરો એક દિવસની છુટ્ટી લઈ લો અને ઘરે જઈને ઓળી પોળીને સુઈ જાઓ અને અગર હું તમને એક એડવાઇસ આપું તો તમે કોઈ વાંધણી સ્ટ્રી વાંજણી સ્ટ્રી એટલે જેને બચ્ચા નહીં થયા હોય એમના ઘરે જાઓ અડધી રાત્રે જજો એમના બાણના ખખડાવજો અને એમ પૂછજો કે જ્યારે બાણના ખખડાવો છો ત્યારે અંદરથી કોઈ તમને પૂછે કે કોણ ત્યારે તમે એમ કહેજો આંજણી નાની આજે હું આજે મારા ઘરે કાલે તમારા ઘરે એમ કરીને બસ ચાઈ લાવજો આમ કરીને આંજણી મટી જશે હવે એકચ્યુલી આ થોડો કોમિકલ થિંગ થઈ ગયું હતું પરાએ ઘર કાંઈ આમ વગર રાત્રે એકલા જવાનું ઠીક ન લાગવાથી મેં ના કહી ત્યારે તેઓએ સાથે આવવા આગ્રહ કર્યો એકચ્યુઅલી રાઇટરને પણ આપણા જે કેરેક્ટર છે એને પણ એવું લાગ્યું કે આ તો ખોટી વસ્તુ છે આવે તો અડધી રાત્રે કોઈ પરાયશ્રીના ઘરે થોડી જવાય પણ પહેલાં એમ કીધું કે ઠીક છે હું જેમને એડવાઇઝ આપી હતી એમને એમ કીધું કે એવું કે હું તમારી સાથે આવીશ અને રાત્રે આવવાનો એમને પણ આગ્રહ કર્યો કે કંઈ નહીં નહીં તે રાત્રે મેં એ ઉપાય પણ અજવા આવ્યો અને જે આવ્યો હતો એમના ફ્રેન્ડ સાથે એ બંને મળીને એમને ટૂંચકો પણ અપનાવી લીધો પણ આંજણીનું તો કંઈ થયું નહીં જેમની તેમ જ રહી બીજે દાડે મારા ઓળખાણવાળાએ એક સેટની મિલના ભૈયાને કંઈ કામસર આવ્યો હતો બીજો દિવસ થયો એમની કોઈ જાન પહેચાનમાં એક સેટ હતો એક મિલનો સેટ હતો એનો ભૈયો એમનો ભાઈ કોઈ કામ માટે એમના ઘરે આવ્યો હતો એમણે કહ્યું જી ઇસમે ક્યાં બળી વાત હે આજ દિન એક છોટા કટોરા ભાંગ પીના શરૂ કરના યાકુટી બળી ઠંડીએ એને એમ કીધું કે તમે આઠ દિવસ સુધી ભાંગના કટોરા પીવાના ચાલુ કરો કેમ કે એની એની જે પ્રકૃતિ છે એ બહુ ઠંડી છે આપ એનકા ગુણ દેખ લો ડૉક્ટર કી દવાઈ મેં ક્યાં પીને કા એમ એડવાઇસ આપે એમ કહે છે કે તમે આઠ દિવસ સુધી કન્ટિન્યુઅસલી ભાંગ પીવો એ બસ સારું થઈ જશે એમ કે ડૉક્ટરની દવામાં શું પીવાનું એમ કરીને એને એડવાઇસ આપે છે તો આપણું કેરેક્ટર છે એમને જવાબ આપતા કહે છે ભૈયાજી હું ભાંગ તો કે કોઈ કેફી પદાર્થ લેતો નથી કે હું આવી કંઈ ડ્રગ જેવી વસ્તુ હું કોઈ લેતો જ નથી તો ભૈયા એમ કહે છે અરે જી વો તો દવાઈ કે લીએ કહેતા હું થોડી જરૂર પીણા પરંતુ એની સલાહ મેં અમલ કર્યો નહીં ભૈયા એને આગ્રહ કર્યો કે લેવો પણ આપણા કેરેક્ટરને વધારે સારું લાગ્યું નહીં એટલે એમની જે આઈડિયા હતી એમને પાડી નહીં મારા વૃદ્ધ માસી પૂંજાનું ચંદન ઘસતા હતા આ ચંદન લગાડીજો મેં તે લગાડ્યું એમની પછી માસી આવે છે થોડા વૃદ્ધ માસી હોય છે એમને સજેશન આપતા એમ કહે છે કે આ ચંદન ઘસી લે તો એ ચંદન પણ લગાડી દે છે જમતી વખતે રસોઈઓ કહે છે કે આ લોકો સૂટ ચોપડી દે તો એ સૂડ એ પણ ચોપડી દે છે આંખ પર ખેપ લઈને ધોબી જ્યારે આવે છે તો ધોબી એમ કહે છે લવિંગ ઘસી લો તો એ લવિંગ પણ ઘસી લે છે એટલામાં પેલો જે રૂપ ઇંજાળો આવે છે બપોરે એ પણ કહે છે એક બેડું લાવી તેની સફેદી લગાડો અને જુઓ હું ખરો છું કે નહીં એ એમ કહે છે એક બેડું લઈ આવો અને એની જે વ્હાઈટ પાર્ટ છે એ લગાવી દો આપ મોટા માણસ છો એટલે હું વધારે નહીં કહીશ તે ઉપાય પણ અજમાવ્યો આવી રીતે અલગ અલગ લોકો એમને અલગ અલગ ઉપાય આપતા જાય છે અને એક પછી એક આપણું કેરેક્ટર એ ઉપાયોને અજમાવતું જાય છે કેમ કે દુઃખથી હું કંટાળી ગયો હતો જે આપણું કેરેક્ટર છે એટલું દુઃખથી કંટાળી ગયેલું હતું અને ઘણું દુખવા લાગેલું હતું કાંઈ કરતે આરામ થાય એમને એમ લાગતું હતું કે જે કોઈનો ઉપાય કામ લાગ્યો તે સારું એમ જાળી પડ દુઃખભંજન ભંજનન મનુષ્યનું સલાહ અમન એક પછી એક મૂકતો હતો એવી રીતે લોકો બીજાના દુઃખને દૂર કરવા માટે જેવી રીતે એડવાઇસ આપવા આપતા જાય છે એમ એમને સારી એડવાઇસ સમજીને આપણું કેરેક્ટર એને એક પછી એક અમલમાં મૂકતું જતું હતું પણ એનાથી એમને કંઈ ફાયદો નહીં થતું હતું ઉલટાનું ડર વધતું જતું હતું ઘરની ડરણાવાલી લોટ લઈને આવી તે કહે જ્યારે ઘરમાં જે ડાર ચોખા બધું ડરતા હોય એ લીડી આવી અને એમને ઘરે આવીને એડવાઇઝ આપી શેઠ સાહેબ બધા ઉપાય કર્યા હશે એક મારો જમાવો આંબલીનો કચુકો ઘસીને કચુકોનો ઘસેલો છેડો આંજળી પર બરગાવી લેવો તે મટતા સુધી ત્યાં ચોટી રહેશે અને મટશે એટલે એની મેડ ઓળખી જશે હવે એમને તો કંઈ વિચિત્ર ટાઈપનો જે નુસ્ખો આપ્યો એમને કીધું કે જે આંબલીનો અંદરનો જે થળિયો આવે ને એ ઘસીને આંજળી પર ચિપકાવી દો અને સારું થઈ જશે એટલે એની જાતે જ નીકળી જશે હવે એ કચૂકો ત્યાં ચીપકી જ જશે જોઈએ આપણે આગળ શું કહેવા માગીએ છીએ આ ઉપાય પછી બીજું કાંઈ લગાડતા નહીં તેથી તે છેલ્લો અજમાવવા મા ધારી મેં જવાબથી કેમ કહ્યું એને આપણું કેરેક્ટર છે એમ વિચારે છે કે ઠીક છે આ હું છેલ્લો ઉપાય કરી જો પછી જે થવાનું હશે એ થશે ઓટલો હું ઊભો હતો એટલે ગોળ વેચનાર મારવાડી આવ્યો હવે આપણું જે કેરેક્ટર છે એ ઘરની બહાર સાંજનો ટાઈમ હતો સાંજની ટાઈમ પર એ ઓટલાની બહારો ભરેલો હતો તો ગોળ વેચવાડ્યો ગોળ વેચવાવાળાએ પણ એડવાઇઝ આપી કીધું શેઠજી અમારા લોકો તો આવી આંજણી થાય ને તો એની પર ગોળ ચપકાવી દે છે છળીના પાના પર ગોળ મૂકીને એને તપાવી લાકવી દેવો એમ કીધું કે જ્યારે ચપ્પુ હોય છે ચપ્પુની પર જરાક ગોળ લગાવી દેવો એને ગરમ કરીને બસ એ આંજણી પર ચિપકાવી દેવો થોડાક જ દિવસમાં સારું થઈ જાય ડાક્ટરના પૈસા ભરીએ તો એમ કે અમારા જેવા લોકો તો મરી જાય એમ કરીને આ એડવાઇસ ગોળ વેચોડો આપે છે અને જે આપણું કેરેક્ટર છે એ એડવાઇસ પણ માની લે છે પરિણામે દર્દ એકચ્યુલી જ્યારે ગોળને ગરમ કરીને ચિપકાવે છે ત્યારે એમનો દર્દ ઓર વધી જાય છે સાંજે અમારા ગોળ કહે છે ગોળ એકલો ગરમ માટે એલચીને ઘીમાં ઘસીને લગાવો એકચ્યુઅલી જે એમના ઘરે જે જમવાનું બનાવતા હોય એમને એ એડવાઇસ આપે છે કે આ ગોળ બહુ ગરમ હોય એટલે હવે તમે એની અંદર એલચીના ઘીમાં ઘસો અને પછી એને લગાવો ઘીમાં બધા જ ગુણ છે હું તો દિવેલ પીવાને બદલે ઘી જ પીઉ છું એમના ગોળે આવી એડવાઇસ આપી કે એ તો ઘી નથી પીતા દિવેલ પીવાની બદલે એ ઘી જ પી લે છે એલચીને ઘી લગાડતો હતો એમાં મારા એક પારસી દોસ્તર આવી ચડ્યા એમાં જે કેરેક્ટર હોય છે એમના એક પારસી ફ્રેન્ડ છે એ ઘરે આવી પહોંચે છે તે કહે છે અરે મિસ્ટર આ શું ગોજું કરી મૂક્યું છે એમ કહે છે આ શું આ બધું આંખ પર આ બધું ગોજવાળા શું લગાવ્યા છે આંખને ઘી ગોળના લવાડા કાંઈ ખબર હોય છે કે આ બધું આંખ પર બધું ઘી ગોળ આવું બધું લગાવવાતું હશે એક કાંદો કાપીને તેનો રસ લગાવો તેનાથી ન મટે તો મને ચાર તમાચા મારજો એમ કરીને પાછી એક નવી એડવાઇસ આપતા એમને એમ કહે છે કે તમે એને કાંદો કાપીને કાંઈમાંથી રસ લગાવો અને પછી અને સારું થાય તો જોજો અગર નહીં હોય તો તમે મને ચાર ચમાચા મારીને મને કહેજો કે આ નહીં થયું એમ એમ કરીને પોતે પોતાની એડવાઇસ મૂકે છે જેમ તેમ કરી એમને કાંદાની જે દુર્ગંધ છે જેમ તેમ વેધીને પોતાની આંધળી પર લગાવે તો છે આંજરી અંદર શા હાલ એ તો એમને પણ ખબર નહીં હતી દવાઓના પળ ઉપરા ઉપરી આવી તે આંખની આજુબાજુ આખું ડુંગર જેવું ક્રિએટ થઈ ગયું હતું પહેલાં આ લગાવ્યું પેલું લગાવ્યું ઘણી બધી વસ્તુના ઉપચાર કર્યા તો આખું ડુંગર જેવું આંખની નીચે ક્રિએટ થઈ ગયું હતું તે પણ છેવટે આંબલીનો કચુકો પર લટકાવી દીધો હતો પેલો જે આંબલીનો કચુકો જે ચીપકી ગયો હતો એના લીધે દર્દ એટલું બધું વધી ગયું હતું ખબર પડતી હતી કે આ સર્વ ઇલાજો હજી પોતાનું કામ કરી રહ્યા નથી વેદનાને લીધે હું સૂઈ રહ્યો અને હવે કોઈ પૂછે તો કહેવું નહીં કેવો નિશ્ચય હતો હવે કોઈ પૂછે ને તો હવે કઈ જ એડવાઇસ નહીં લેવી એવું આપના કેરેક્ટરે ડિસાઇડ કરી લીધું હતું એટલામાં મને ઠીક નથી જાણી મારા એક વિધવા હોય ખબર કાઢવા આવ્યા હવે એમને ફેમિલીમાંથી કોઈની પાસેથી ન્યૂઝ મળી હશે કે હું સારો નથી આપણું કેરેક્ટર સારું નથી એમ કરીને એમની એક વિધવા હોય એમને મળવા આવ્યા તે કહે ભાઈ તમે અંગ્રેજી ભણેલા તે ગણેલા નહીં હું તો મને કાંઈ પણ થાય ત્યારે જરા લોટ ઘીમાં શેકીને ખાઈ લઉં વાત કફ પીઠ બધું મને તો એનાથી જ હટે એમને એક નવી એડવાઇઝ આપી કે શીરો બનાવો અને એ ખાઈ લેવો એટલે બધું સારું થઈ જાય બદામ હોય તો થોડી એ પણ નાખી દેવાની ઘી એ ખાંડને લોટ બસ ઘરમાં જ હોય છે તાવ આવે કે ઉધરસ આવે કે માથું દુખે કે વા આવે કે સળેખમ થાય કે પેટ દુઃખે આ બધા માટે હું આ જ ખાઈ લઉં પેટમાં દુઃખે તો પણ ઢાળે નહીં પણ બીજે દાળે એ ઉપાય કરવો એ દુખવાથી થયેલી અશક્તિ મટે એમ કે છે આવું કરવાથી પેટનો દુખાવો જે બોડીમાં અશક્તિ હોય એ બધી વસ્તુ મટી જાય ફોઈનું લાલ થોડી જેવું શરીર જોઈને મેં આ ઉપાય યુઝ કરવાનું મેં મનમાં ઉતાર્યું ફોઈની આ બી એડવાઇસ અને એમની બોડી જોઈને આપનું કેરેક્ટરને એમ લાગ્યું કે ઓકે આ છેલ્લો ઉપાય આ કરી વળી શીરાનો સ્વાદ કોને નહીં ગમે એમ કરીને ચાલો સારું જ ખાવાનું મળશે માટે બીજા ઉપાય કરવા કરતાં વારે ખુશીથી ફોઈ આ ઉપાય શરૂ કર્યો અને ઘણા દિવસ સુધી ચાલુ રાખ્યો પણ આંજણી પર કંઈ ફરક પડ્યો નહીં છેલ્લે એમને અંતે ડૉક્ટર પાસે જવું પડે છે અને એમના આસિસ્ટન્ટ પાસે પહેલાં તો ડૉક્ટરે એમનો ડુંગરનો આજે ડુંગર બનાવેલો તો આંખની નીચે સાફ કરાવડાવ્યો એક કલાકે અંદરની આંજણી દેખાઈ અને પછી ડૉક્ટરેની પણ નસર મૂક્યું અને પછી ફાઇનલી એમને આરામ મળે છે હવે એકચ્યુઅલી અહીંયા બધા જેમના એમના હતા જેમની સારી દયા સારી હેલ્થની કામના કરતા હતા એમને કંઈ ને કંઈ એડવાઇસ આપીને એમને મદદ કરવાની ટ્રાય કરી હતી પણ અહીંયા કોઈનો પણ ઉપાય કામ નથી લાગતો અને છેલ્લે એ જ ડૉક્ટર જેમને એમને એડવાઇસ આપેલી હતી એમનો જ ઉપાય કામ લાગે છે અને છેલ્લે એમની પાસે જઈને નસર મુકાવીને આંજની દૂર કરે છે હિતેચ્છુઓને મારી દયા ખાઈને મારા દુઃખનો ભાર ઓછો કરવા કાળજી રાખી હતી એમને જાહેરમાં આભાર માનવાની આ તક લઉં છું અને અહીંયા આપણા જે કેરેક્ટર છે એ પોતે ભલે આટલું બધું દુઃખ સહન કર્યું પણ એમના જે હિતેચ્છુઓ છે એની આ તકલીફ પાછળ આટલી બધી એડવાઇસ આપી એના માટે એન્ડિંગમાં એમને થેન્કસ કહે છે અભિનંદન માંગે છે આભાર માગે છે થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ અગર આપકો વિડીયો પસંદ આવીએ તો પ્લીઝ લાઇક કરી દીજે ઓર જરૂર બતાઈએ કે આપકો વિડીયો કેસી લાગી કમેન્ટ બોક્સમાં